નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચેતના પુરોહિત વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય હિન્દી પાઠ 8 રાજા કા હિસ્સા. યહ એ ઇસ કહાની મેં એક પ્રજાવત્સલ રાજા કા વર્ણન કિયા ગયા હૈ. રાજા પ્રજા કી કઠિનાઈઓ મેં હંમેશા ઉનકી મદદ કે લીએ તત્પર રહેતા હૈ ઓર ઓ છુપે વેસ ધર કે રાત ઓર દિન મેં કભી કભી અપને પ્રજા કી જાનકારી લેને કે લીએ વહ મહલ મેં સે નિકલ કર વહ નગર મેં ઘૂમતે રહેતે હૈ ક્યુંકિ ઉસસે અપની ઓર અપને પ્રજા કી સચ્ચી જાનકારી હો વહ અપને સૈનિકો સે તો જાનકારી મેલતે હૈ ફિર અપને આપ હી જાનકારી લેને કે લીએ વહ પહોંચ જાતે હૈ. યહી એક રાજા ભોજ ઓર કિસાન કી કહાની હૈ. હમ આગે યહ પાઠ સમજેંગે. રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે. વહ અપની પ્રજા કે લીએ કુછ ભી કરકે કરને કે લીએ ચલે આતે હૈ. ઉસે પતા ચલે કે અપના અપની પ્રજા મેં કુછ કઠિનાઈયા ચલ રહી હૈ. તભી વહ નિકલ કર ઘૂમને ચલે જાતે હૈ ઓર ઉસે અચ્છી મદદ કરતે હૈ. વે સ્વયં રાજ્ય મેં ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખા કરતે થે ઓર ઉન્હે યથાસંભવ દૂર કિયા કરતે હૈ. એક દિન રાજા અપની રાની કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય કા પરિભ્રમણ કર રહે થે. વે રાજધાની સે બહુત દૂર નિકલ ગયે. ઉન્હોને દેખા કે એક ખેત મેં એક કિસાન ખેતી કર રહા હૈ ઓર હલ ચલા રહા હૈ. તુમ લોગ કિસાન કી કઠિનાઈઓ જાનતે હો? કિસાન કૈસા હોતા હૈ? કિસાન કા જીવન બહુત કઠિન હૈ. વહ અપને ખેતો મેં લંબે સમય તક કાર્ય કરતા હૈ. વહ કઠોર મોસમ કી પરવાહ કિયે બિના કાર્ય કરતા હૈ. ચાહે સર્દી હો યા ગરમી હો યા ફિર ચાહે બરસાત હો, વહી હો ઉસકા ધ્યાન અપની ફસલ મેં હી લગા રહેતા હૈ. વહ ખેતો મેં કડી મહેનત કરતા હૈ તથા અપની મહેનત કે બલ પર હી અપના જીવન વ્યતીત કરતા હૈ. ભારત કિસાનો ઓર ગાંવ કા દેશ છે. યહાં કી પ્રજા કૃષિ કાર્ય મેં હી લગી રહેતી હૈ. ઉનકે ઔદ્યોગિક સંસ્થાએ કિસાનો પર હી નિર્ભર રહેતી હૈ. કિસાન કઠિન પરિશ્રમ સાદગી ઓર સત્યતા કા ઉદાહરણ હૈ. વહ અન્નદાતા હૈ. એસા હી યહ કિસાન હૈ. વે કિસાન કો દેખતે હૈ. ઉન્હોને દેખા કે એક ખેત મેં એક કિસાન હલ જોત રહા હૈ મગર ઉસકે હલ મેં એક હી બેલ હૈ. દૂસરે બેલ કી સ્થાન પર ઉસકી સ્ત્રી હલ ખીંચ રહી હૈ. રાજા ભોજને રથ રોકા ઓર કિસાન કે પાસ જાકર કહા, ભલે આદમી તુમ યહ ક્યા અત્યાચાર કર રહે હો? ભલા કહીં સ્ત્રી કો ભી હલ મેં જોતા જાતા હૈ? રાજાને બહુત આશ્ચર્ય સે કહા. યહ બાત કિસાન કો પૂછી. મેરા તબ કિસાનને કહા, મેરા એક બેલ મર ગયા હૈ. દૂસરા બેલ ખરીદને કે લીએ મેરે પાસ ધન નહીં હૈ. અગર ખેત ન જૂતા તો મેં ખાઉંગા ક્યા? કહકર કિસાન પુનઃ અપને કાર્ય મેં લગ ગયા. ઓ અપના કામ રુકના નહીં ચાહતા થા. ઉસે પતા થા કે ઉસે બાત કરને વાલા કોન હૈ. ઉસે પતા હી નહીં થા ઓર ઉસે જાનતા ભી નહીં થા. રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. તબ જો કહના હૈ મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો? કિસાનને કહા. રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે. અપને કામ કે પ્રતિ કિસાન કી લગન દેખ કર રાજા ભોજ બહુત પ્રભાવિત હુએ. વહ બોલે, ભલે આદમી ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની ઠક જાયેગી ઓર ઠકા કર કહી કિસી ભી ઓર કામ નહીં કર સકેગી. વજહ સે કોઈ દૂસરા કાર્ય ભી નહીં કર સકેગી. કિસાન બોલા, તો ફિર તુમ્હી બતાવો મેં ક્યાં કરું?
राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना बैल तुम्हें देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। किसान ने बोला, क्योंकि वो अपना काम रोकना नहीं चाहता था, वो सतत अपना कार्य में जुटे रहते थे। किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बताई। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमज़ोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ, क्योंकि एक बैल स्पीड झड़प से चलता हो और एक धीरे से चलता हो तो खेती आगे नहीं चल सकेगी। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। किसान बहुत प्रसन्न था। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना, कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। उसने राजा से बार बार क्षमा मांगी। राजा प्रसन्न होकर वापस चल दिए। राजा प्रसन्न थे, क्योंकि अपने नगर में ऐसा किसान हो तो खेती अच्छी तरह होगी और कोई अपना कान रुक कर बातें नहीं करेंगे। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। उसने आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। उसने तो खेती गेहूं की थी, फिर भी खेत में मोती उगे कहाँ? तो कि राजा जितनी देर तक जुते रहे थे तब तक उसने मोती उगाए थे। किसान बहुत प्रसन्न हुआ। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। उसने क्या किया? उसने अपने पास नहीं रखा, उसने क्या किया तो जो मोती उगे थे वो इकट्ठे कर लिए और एक टोपली में भर लिए। और वो कहाँ गया? राजा भोज के पास। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। उसने क्या किया तो कि वो राजा पास से गए और राजा के चरणों में टोपली रख कर कहा कि जहाँ तुम जूते थे वहाँ गेहूँ के बदले में मोती उगे हैं, तो ये मोती मेरे हक के नहीं होंगे। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो। तब किसान ने क्या कहा? नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। किसान ने प्रार्थना की। राजा ने जब कहा कि यह तो तुम्हारे खेत में उगे है, तो यह मोती है वो तुम्हारा होगा, उस पर मेरा अधिकार नहीं है। उस पर किसका अधिकार होता है? हाँ, किसान का। मगर किसान कैसा था? वो मेहनती और ईमानदार था। उसने क्या किया कि राजा तुम रख लो, और क्या कहो कि तुम इसे राजकोष में रख लो, राजकोष में रखे तो क्या होगा, वो राजा राज्य के कार्य में उसे राजकोष के जब धन होते हैं वो क्या होते हैं, वो राज्य के विकास में उसके उपयोग में लेते हैं। इसलिए किसान ने अपने साथ न लिया और क्या कहा कि आप इस धन को राजकोष में डाल दो और उसका उपयोग गरीब प्रजा के विकास में उपयोग करना। इसलिए राजा ने क्या कहा, किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। उसने मोती स्वीकार कर लिए क्योंकि वो किसान की ईमानदारी पर बहुत खुश थे। अगर वह न लेता तो किसान निराश हो जाता और ऐसा कोई दूसरा किसान और या इससे दूसरी प्रजा ऐसा कोई नहीं करेगी। इसलिए राजा ने इस धन को रख लिया और राजकोष में डाल दिया। और जब गरीब उत्सव और विकास की बात होती तब यह धन निकाल कर वह गरीबों में बांट देते।
बोलो कैसा होता है राजा? हाँ, राजा भोज जैसा राजा होते हैं और किसान जैसी प्रजा होती है, तो वो खुशी रहते हैं। और यह कहाँ बनता है? हाँ, हमारे भारत देश में ही बनता है और कहीं नहीं बनता। नमस्ते विद्यार्थी मित्रों, आपने कहानी सुनी ना? हाँ, तो आप भी पंचतंत्र की बुक होती है ना, उसमें यही अच्छी अच्छी कहानियाँ होती है, आप पढ़ना और हमें बताना। समझ गए ना? नमस्ते विद्यार्थी मित्रों।